વાત કરીએ અન્ય એક અગત્યના સમાચારની. ભાવનગરથી જાણકારી સામે આવી રહી છે કે જ્યાં 7 જેટલી નીલગાયના મૃતદેહ મળી આવ્યા છે. રાણપુરના ખોખર નેસની સીમમાંથી આ નીલગાયના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગ હોવાની શક્યતાઓ છે. આપણે જણાવી દઈએ, નીલગાય એ લુપ્ત થતી પ્રજાતિ છે, ત્યારે તેના મૃતદેહ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં કચવાટ છે. ત્યારે આખરે આ 7 જેટલી નીલગાયના મૃત્યુ કયા કારણોસર થયા તેને લઈને તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફૂડ પોઈઝનિંગના કારણે આ તમામ નીલગાયના મૃત્યુ થયા છે. ખોખરનેસની સીમમાંથી 7 જેટલી નીલગાયના મૃત્યુ થતા મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમ પણ દોડી આવી છે અને આસપાસના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા છે. તપાસ કાર્યવાહીની શરૂઆત કરી દેવામાં આવી છે અને પ્રાથમિક અનુમાન જે અત્યારે લગાવવામાં આવી રહ્યું છે નીલગાયના મૃત્યુને લઈને તે ફૂડ પોઈઝનિંગ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગરથી જાણકારી સામે આવી છે. રાણપુરના ખોખરનેસની સીમમાંથી 7 જેટલી નીલગાયના મૃતદેહ મળી આવ્યા છે.